વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સુરત અને વલસાડમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ માહિતી સાથે. અર્પણ જાણવા માંગીએ છીએ, અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ પહેલા થંડરસ્ટોર્મ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે કહી શકાય કે ઓરેન્જ એલર્ટના કારણે હજુ પણ શહેરીજનોને શેકાવું પડે તેમ છે. અર્પણ અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદવાસીઓને ગરમીથી શેકાવું પડશે. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી, થંડરસ્ટોર્મના કારણે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમાં સુરત અને વલસાડમાં હીટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અર્પણ કાયદાવાળા લાઈવ જોડાઈ ગયા છે માહિતી સાથે. અર્પણ જાણવા માંગીએ છીએ કે અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ, તેમજ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ પડી શકે તેમ છે. એટલે કહી શકાય કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હવામાન જોવા મળવાનું છે. ભાગ્યશ્રી, બિલકુલ. તે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે, અમદાવાદ માટે કહી શકાય કે ગરમીનો એક નવો રાઉન્ડ શહેરીજનોને અનુભવવા મળશે. કારણ કે છેલ્લા દશક દિવસથી ગરમીના જે પ્રમાણ હતું તેનામાં સામાન્ય ઘટાડો થયો હતો, પરંતુ હવે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ એટલે કે તાપમાનનો પારો છે તે 43 ડિગ્રી સુધી પહોંચી શકશે. એટલે જ્યારે ઓરેન્જ એલર્ટ હોય છે તે દરમિયાન જે તકેદારીના પગલાં લેવાના હોય છે લોકોએ, તેના માટે પણ હવામાન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગે કહ્યું છે કે જે બને તે તેટલું ઓછું ઘરની બહાર નીકળવું અને કામ બહાર ન નીકળવું, અને જો નીકળવાનું થાય તો શરીરને સુતરાઉ કપડાથી ઢાંકીને રાખવું અને વધારેમાં વધારે જે પ્રવાહી પીણા છે તેનું સેવન કરવું, જેથી કરીને આ અસહ્ય તાપના કારણે શરીરમાંથી પાણીની માત્રા ઓછી ન થાય અને ડિહાઈડ્રેશનનું ભોગ ન બનવું પડે. બીજી તરફ આ જ પ્રકારની હીટવેવની આગાહી સુરત અને વલસાડ વિસ્તાર માટે પણ કરવામાં આવી છે. અને સામાન્ય રીતે જે પ્રકારે છેલ્લા અઠવાડિયામાં આપણે જોયું કે જે સામાન્ય વરસાદ પણ થયો છે, ભારે પવન ફૂંકાયો છે, તેની અસર બનાસકાંઠા માટે પણ આજે આગાહી કરવામાં આવી છે. એટલે મિશ્ર વાતાવરણ છે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી શકે છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી માટે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતાવરણ જોવા મળી શકે છે. બનાસકાંઠામાં વરસાદની શક્યતા, તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.